देश ने सर्वप्रथम गुजराती बिजनेस चैनल सीएनबीसी बजार में आपनु स्वागत छे। तरह जो वर्ष 2014 पूर्ण थवाने आ रहे छे अने वर्ष 2015 नी मंगल शुरुआत नी आशा छे। मोदी सरकार आवी बजार माटे खुशी नी लहर दौड़ी, साथे रियल्टी सेक्टर में पण घणा फेरफारना वायदानु अनुकरण पण थता आपणे जोयुं छे। आ बधा वच्चे आवता वर्षनी शुरुआत में मोदी सरकारनुं बीजुं बजेट आवानुं छे। रियल्टी सेक्टर माटे गया वर्षनुं आकलन अने आवनार वर्षमां लोकोनी आ सेक्टर तरफथी आशा पर अमारो आजनो खास कार्यक्रम रियल्टीनी रियालिटी 2015 मां हुं निशा आपनुं स्वागत करुं छुं। त्यारे ज आपणी साथे चर्चामां जोडाई रह्या छे क्रेडाईना चेरमेन अने प्रेसिडेंट લલિત કુમાર જૈન, હીરાનંદાની ગ્રુપના નિરંજન હીરાનંદાની અને નાઇટ ફ્રેન્ક પ્રાઇવેટ લિમિટેડના પ્રણય વકીલ। આપ સૌનું સ્વાગત છે સીએનબીસી બજારમાં। તો સૌપ્રથમ તો લલિતજી આપથી જાણવા માંગીશ કે 3 વર્ષથી મંદીમાં ફસાયેલું રિયલ્ટી માર્કેટ હવે 2014 કેવું રહ્યું? જો રિયલ એસ્ટેટ માર્કેટ સાયક્લિકલ છે, એટલે ગયા 5 વર્ષ સુધી લગભગ આ મંદી ચાલુ છે અને આ 2014 તો મારા ખ્યાલથી વોઝ બોટમ ઓફ ઓલ 5 યર્સ। તો હવે મોદી સાહેબ આવ્યા પછી બધાની આશા તો વધારેલી છે અને ઇકોનોમી જેવી પણ થશે, રિયલ્ટી માંથી એક સારી આવી વાઇબ્રેશન જોવા મળશે। છતાંય હમણાં જે દેખાય છે કે ઇન્ટરેસ્ટ રેટ જે સુધી ઓછા થતા નથી એ સુધી કોઈ ટ્રિગર આમ કઈ જોવાતું નથી, છતાં હવે જોઈએ આગળ શું થાય છે। પ્રણયજી, આટલા વર્ષોથી તમે આ સેક્ટરથી જોડાયેલા છો, આટલા જે મંદી આટલી લાંબી ચાલી રિયલ્ટી સેક્ટરમાં એનું કારણ શું જોઈ રહ્યા છો? પહેલું તો પ્રાઇસીસ, એફોર્ડેબિલિટી હશે તો જ માલ વેચાશે અને જ્યારે એફોર્ડેબિલિટી ક્રોસ થાય છે ત્યારે હંમેશા આ પ્રોબ્લેમ થયો છે। લલિતભાઈએ વ્યાજના દરની વાત કરી, જ્યારે વ્યાજના દર 7.5-8% ગયેલા ત્યારે અમે જે વોલ્યુમ્સ જોયા છે એવા વોલ્યુમ્સ તો હવે અમને જોવા મળતા નથી। કારણ શું છે કે જો ઇન્ટરેસ્ટના દરો ઓછા હોય તો તમારો ઈએમઆઈ ઓછો થાય અને જો ઈએમઆઈ ઓછો થાય તો તમારી જે કેપેસિટી છે લેવાની પ્રોપર્ટી એ ઘણી સારી થઈ શકે। એટલે છેલ્લા 5 વર્ષથી જે ઇન્ટરેસ્ટના દરો ઊંચા સ્તરે રહ્યા છે તેને લીધે ઘણો જ પ્રોબ્લેમ થયો છે। પ્રાઇસીસ પણ વધ્યા છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ પણ ઉપર ગઈ છે, સેન્ટિમેન્ટ પણ બરોબર નહોતા, એટલે આ બધું ગણીને છેલ્લા 4-5 વર્ષથી આપણને જે ડિમાન્ડનો અભાવ દેખાય છે તે ખાસો એવો છે। ઓકે, ત્યારે જ સેન્ટિમેન્ટની વાત જ થઈ રહી છે તો નવી સરકાર આવાથી રિયલ્ટી સેક્ટરના સેન્ટિમેન્ટ ઘણા બદલાતા જોયા છે। ત્યારે જ ગયા બજેટમાં આપણે જોયું કે મોદી સરકારને સમયના અભાવે મોટી જાહેરાતો નથી કરી, પણ હવે આવનાર બજેટથી નિરંજનજી શું અપેક્ષાઓ છે? મને લાગે છે કે જે રિયલ એસ્ટેટનું એક નરેન્દ્ર મોદી સાહેબનું લક્ષ્ય છે કે 25 મિલિયન ઘરો બાંધવા માંગે છે 2022 પર્યંત કરવા માંગે છે, એનું જે હોલિસ્ટિક પ્લાન હજી રજૂ નથી કર્યા, તો એક એમાં એક બહુ મોટી ખામી રહી ગઈ છે। તો મારા અંદાજે વેંકૈયા નાયડુ સાહેબ મને લાગે છે કે નેક્સ્ટ 15 દિવસ મહિનાની અંદર એ કરવું જોઈએ, નહીં તો શું થાય છે કે એક પોલિસી એ લોકો કરે છે બીજી પોલિસી કરતા નથી, તો એક હાઉસિંગ માટે એક જે રફતારથી કામ શરૂઆત કરવાની આવશ્યકતા હતી એ નથી થયું। બીજી પોઈન્ટ છે જે બજેટની વાત તમે કરો છો એમાં બે મુખ્ય વસ્તુઓ છે। પોઈન્ટ નંબર 1 જે છે એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ લોંગ ટર્મ ફંડિંગ ટાઉનશીપ માટે જરૂરત છે, લો કોસ્ટ અફોર્ડેબલ હાઉસિંગ માટે જરૂરત છે। આજના તારીખમાં જે ફંડિંગ છે એ 5-7 વર્ષની છે ને જે અમે રોડનું પ્રોજેક્ટ છે, પાવર પ્રોજેક્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એમાં અમને 15-25 વર્ષનું ફંડિંગ મળે છે। તો જે હાઉસિંગ પ્રોજેક્ટ છે જેવી રીતે સપોઝ પવાઈ છે 25 વર્ષ સુધી ચાલ્યું, તો અમને જે એટલીસ્ટ 15 વર્ષનું ફંડિંગ મળે તો આપણે આગળના જે પ્રોજેક્ટ છે એની તેજીની રફતાર જે થશે એ વધી જશે। એન્ડ સેકન્ડ, જે અફોર્ડેબલ હાઉસિંગની સેગમેન્ટ છે એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસની જરૂરત છે। બીજી પોઈન્ટ જે છે
કે જે ઇન્ડિવિડ્યુઅલ હોમ લોન્સ લે છે એને વધારે ઇન્કમ ટેક્સમાં રાહત કરવાની આવશ્યકતા છે. આજના તારીખમાં એ 2 લાખ સુધી ઇન્ટરેસ્ટ ઓન હોમ લોન્સમાં ડિડક્શન અલાવેબલ છે. મને લાગે છે એને 2.5 લાખ કરવાની આવશ્યકતા છે. બધા જે શહેરો છે, સ્પેશિયલી મુંબઈ, દિલ્હી, કેલકતા, મદ્રાસમાં ભાવ વધી ગયા છે, વ્યાજ વધી ગયું છે, અને જે બોજો છે વધારે છે, એના ઉપર તમે ટેક્સ લગાવશો ઓવર એન્ડ અબવ ઇન્ટરેસ્ટ, તો એ બરાબર નથી. તો મને લાગે છે આ 2 વસ્તુ કરે તો એક શરૂઆત થઈ જશે ઇન્કમ ટેક્સની ડાયરેક્શન. ઓકે લલિતજી, રિયાલિટીની રિયાલિટી ચેક લઈએ તો શું આ બધી જે અપેક્ષાઓ છે એ સંતોષાતી જોવા મળશે આ બજેટમાં? જો 1998માં જ્યારે બીજેપીની ગવર્મેન્ટ આવી ત્યારે આ લોકોએ પહેલો કામ જે કર્યું એ ઇન્ટરેસ્ટ રેટ ઓછા કર્યા, એક. બીજું, નેશનલ હાઉસિંગ પોલિસી બનાવી અને એટીઆઈએ અને એટીઆઈબીના સેક્શન ઇન્ટ્રોડ્યુસ કર્યા ઇન્કમટેક્સ એક્ટમાં, અને આ છૂટ આપી, એ ઇન્કમટેક્સ માફ કર્યું પ્રોજેક્ટ્સ માટે, હાઉસિંગના પ્રોજેક્ટ્સ માટે. આજે બી મને આમ લાગે છે કે 7 મહિના નીકળી ગયા છે, એટલે અમે બહુ જ આતુરતાથી આપણે રાહ જોઈએ છે કે કઈ ને કઈ આ ગવર્મેન્ટ કરશે. જો ઇકોનોમીને ચલાવવું હોય તો હાઉસિંગથી એ ચલાશે. હાઉસિંગ મે નોટ બી અ બિગ મલ્ટીપ્લાયર, બટ હાઉસિંગ ઇઝ અ કિક સ્ટાર્ટર, એ ગ્રોથ ઇન્જિન છે. એ સ્ટાર્ટ થશે ઇકોનોમી ગ્રોથ હાઉસિંગના મીડિયમથી. મને આમ લાગે છે આ ગવર્મેન્ટને એ એપ્રિશિએટ તો એ લોકો કરે છે, પણ આ બજેટમાં કંઈક રિવોલ્યુશનરી થવું જોઈએ, આ અપેક્ષા તો જરૂર આપણે રાખશું. ઓકે, ત્યારે જવાબ પ્રણયજી, ઇન્ટરેસ્ટ રેટ ફરીને વાત ત્યાં જ આવે છે, ઇન્ટરેસ્ટ રેટ. કારણ કે અત્યારે જે રીતે ઇકોનોમી પાછલા ઘણા 5-1 વર્ષથી આપણે જોયું હતું કે ક્યાંક મંદીમાં ફસાઈ ગઈ હતી, હવે ધીરે ધીરે ક્યાંક આપણને આંકડાઓ સુધરતા જોવા મળી રહ્યા છે. શું ઇન્ટરેસ્ટ રેટ જલ્દી ઘટશે એવું તમને લાગી રહ્યું છે, અને એનો કેટલો ફાયદો તમે આ સેક્ટર પર આવતા જોશો? ઘણા વખતથી આ આશા ચાલુ છે કે ઇન્ટરેસ્ટના રેટ થોડા ઘટશે. હવે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવ્યું છે એટલે એ આશા હજુ બી વધારે થઈ છે કે થોડા તો ઇન્ટરેસ્ટ રેટ ઘટવા જ જોઈએ. પણ એમાં એક ખાલી ડેમોન્સ્ટ્રેટિવ ચેન્જ લાવે તો એનાથી બહુ ફાયદો નહીં થશે. મારા ખ્યાલથી મોટો ચેન્જ લાવવો જોઈએ, સારો એવો ચેન્જ લાવવો જોઈએ જેનાથી ઈએમઆઈ જે લેવલ છે તે નીચે આવી શકે. હું તમને એક નાની ચેન્જ એક્સપ્લેન કરું કે આ જે ડિમાન્ડ છે તે કઈ રીતે મેકઅપ થાય છે. જો જે ઘર લેવાનું છે તેની કિંમત જે માણસ કમાતો હોય તેને તમે 5થી મલ્ટીપ્લાય કરો, એ લેવલમાં જો ઘર આવે તો એ ઘર લેશે. એટલે આપણે ઇન્ડેક્સ જો કહીએ તો જેની ઇયરલી ઇન્કમ હોય, ધારો કે એની ઇયરલી ઇન્કમ 10 લાખ રૂપિયા છે, તો એની એબિલિટી, એની તાકાત 50 લાખ લગીનું ઘર લેવાની છે. હવે આ જો ક્રોસ થાય છે તો એને ઘણો જ પ્રોબ્લેમ થાય છે, કારણ કે એની બીજી બધી જે આવશ્યકતાઓ છે તે બી પૂરી કરવાની હોય છે. એ જ રીતે જો ઈએમઆઈ તમે જુઓ અને જો ઈએમઆઈ એના કમાણીના 50%થી જો વધે તો એને ઘણું જ રેઝિસ્ટન્સ લાગે છે. એટલા માટે આ જો ઇન્ટરેસ્ટ રેટ ઓછો થાય તો ઈએમઆઈ ઓછો થાય અને એફોર્ડેબિલિટી વધે, અને મેં તમને જેમ 50%નું કીધું તેમ 50%થી નીચે આવે તો એની ઘણી જ રિયાલિટીમાં અસર પડી શકે એવું મારું ધારવું છે. આ ઘણો ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે અને આના પર આપણે આગળ ચર્ચા કરીએ. પણ અત્યારે હવે જો એક રિયલ્ટી સેક્ટરની વાત કરીએ તો ઘણી જ ઘોષણાઓ થઈ છે મોદી સરકારથી, એ રીટ્સની હોય કે એફડીઆઈની વાત હોય, પણ શું લાગી રહ્યું છે નિરંજનજી, 2015ના વર્ષમાં આ પગલે કેટલું ડેવલપમેન્ટ થતા જોઈ શકશો? એમાં 2 વસ્તુ છે. ફર્સ્ટ આપણે રીટ્સની વાત કરીએ. રીટ્સમાં શું થયું છે કે જે અમેન્ડમેન્ટ આવી ગઈ છે એ બરાબર નથી, કેમ કે એ ખાલી જે એસપીવી માટે છે જ્યાં શેર્સનું સ્વોપ થઈ શકે. પણ અમારા જે એસેટ છે, 99% જે એસેટ છે ઇન્ડિયામાં જે રીટ્સમાં જશે એ અલગ અલગ કંપનીઓમાં છે, એટલે એ કંપનીથી ટ્રાન્સફર કરવામાં જે રાહત કેપિટલ ગેન્સની આવશ્યકતા છે એ હજી બજેટમાં નથી આવી.
એન્ડ આગળની બજેટમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે એ એમાં આવશે. સો આઈ થિંક દેટ્સ ધ મેજર થિંગ બિફોર રીટ્સ કેન બી ડન. એન્ડ સેકન્ડ, એમાં સ્ટેમ્પ ડ્યુટીના પણ પરિવર્તન કરવાની આવશ્યકતા છે. આપણે એક કંપનીથી બીજી રીટ્સની કંપનીમાં જ્યારે ટ્રાન્સફર કરીએ તો આજના તારીખમાં 5% સ્ટેમ્પ ડ્યુટી પ્લસ રજીસ્ટ્રેશન ચાર્જિસ લાગે છે, તો એને એક્ઝેમ્પશન જે કરવાના છે અથવા મોર્ટગેજના વેલ્યુઝના ઉપર એ લોકો સ્ટેમ્પ ડ્યુટી લેશે, એ પરિવર્તન કરવાની જરૂરત છે બજેટમાં ફોર બ્રિંગિંગ અબાઉટ રીટ્સ. એન્ડ સેકન્ડ, હું ભૂલી ગયો કે જે મેઇન જે એટીઆઈબી હતું, જ્યાં નાના ફ્લેટ્સ માટે આપણે ટેક્સ એક્ઝેમ્પશન આપતા હતા, પહેલા આપતા હતા, 5 વર્ષ પહેલાની વાત છે, એને ફરીથી આપણે લાવવામાં બહુ આવશ્યકતા છે. કેમ કે મોસ્ટલી આપણે જમીન એક્સપેન્સિવ આજકાલ મળે છે, લેન્ડ કોસ્ટ વધી ગયું છે બીકોઝ ઓફ ધ લેન્ડ એક્વિઝિશન બિલ, એમાં જે લેન્ડ કોસ્ટ વધી ગઈ છે, સો બિલ્ડર્સ આર ટેમ્પ્ટેડ ટુ મેક લક્ઝરી હાઉસિંગ. સો ટુ મેક અફોર્ડેબલ હાઉસિંગ દે નીડ ટુ ક્રિએટ સમ ટેક્સ રિલીફ ફોર મેકિંગ સ્મોલર હાઉસિંગ અફોર્ડેબલ હાઉસિંગ એન્ડ ઓલ્સો સ્મોલર ટાઉનશીપ્સ એન્ડ સ્માર્ટ સિટીઝ. આપણે રીટ્સની વાત કરી, રીટ્સ એક એવો મુદ્દો છે કે હજી પણ લોકોના સમજમાં નથી આવી રહ્યું. રીટ્સ કેવી રીતે કામ કરશે અને આવનાર વર્ષમાં આ કેવી રીતે અમલી બનશે નિરંજનજી? આ બજેટની પહેલા તો થાય જ નહીં, કેમ કે બજેટમાં પરિવર્તન જ્યાં સુધી નહીં આવે કોઈ રીટ્સ કરી જ નહીં શકે. સેકન્ડ, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ પરિવર્તન આવવાની જરૂરત છે, એ આપણે માર્ચ એપ્રિલમાં સમજીએ. તો રીટ્સની શરૂઆત તો લગભગ જૂન પછી થશે. And within 1 year of that, we are expecting at least $10 billion of investment to be done. Because properties તૈયાર છે, જે rented out properties છે, મુંબઈમાં છે, દિલ્હીમાં છે, બેંગ્લોરમાં છે, અલગ જગાઓ પર છે. And that advantage which is there is tremendous benefit to bring additional funds into the market. But મારા અંદાજથી જૂન પછી એક વર્ષની અંદર we expect about $10 billion of funding to come into the real estate market through the REITs route. ઓકે, પણ જો રિયલ એસ્ટેટ સેક્ટરમાં આપણે જો રીટ્સની વાત કરી રહ્યા છીએ, વિદેશમાં જોવા જઈએ તો એના પર જે યીલ્ડ મળે છે રેન્ટલ પર, એ 4% આસપાસ છે, જે એફડી કરતાં પણ સારું રિટર્ન છે. પણ જો ભારતમાં જોવા જઈએ તો 2.5% જેટલી જ યીલ્ડ આપણને મળતી હોય છે. એવામાં રીટ્સમાં આપણે કઈ રીતના વળતરની અપેક્ષા કરી શકીએ નિરંજનજી? આપણે વિચાર કરીએ કે જે અપ્રિસિએશન હિન્દુસ્તાનમાં છે પ્રોપર્ટીઝમાં, ત્યાં કદાચિત ક્યાં કોઈ દેશમાં નથી. તો આપણે વેન યુ ટેક ધ રિટર્ન ફ્રોમ ધ રીટ્સ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, 2.5% કે 3%. પણ જે અપ્રિશિએશન હર વર્ષે છે, તો આપણે જે પ્રોપર્ટીની વેલ્યુ વધશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, દેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ધ વેલ્યુ ઓફ ધ રીટ. સો રીટ્સ વેલ્યુએશન વિલ નોટ ઓનલી બી ઓન ધ રિટર્ન ઓફ રેન્ટલ, બટ ઓલ્સો ધ કેપિટલ અપ્રિસિએશન ઇન ધ પ્રોપર્ટી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેવી રીતે રોડ્સની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટ ધી એન્ડ ઓફ ધ પીરિયડ, 30-year પીરિયડ, ધ રોડ ગોઝ બેક ટુ ધ ગવર્મેન્ટ. ઇન ધીસ કેસ ધ પ્રોપર્ટી રિમેન્સ વિથ ધ ફંડ ઓર હુએવર ઇઝ બાઇંગ ફ્રોમ ધ ફંડ, એટલે એની પ્રોપર્ટીમાં અપ્રિસિએશન આવશે. સો દે આર ગેટિંગ અ ડબલ બેનિફિટ, વન દે આર ગોઈંગ ટુ ગેટ અ રિટર્ન ફ્રોમ ધ રેન્ટ, એન્ડ સેકન્ડ દે આર એક્સપેક્ટેડ કેપિટલ અપ્રિસિએશન, એટલે એની વેલ્યુ વધશે, ઘટશે નહીં, જે આપણે ઉમ્મીદ કરીએ છીએ એનાથી વધારે જ રહેશે. એન્ડ એક વિચાર કરો કે ઇન્ટરનેશનલી ધ ઇન્ટરેસ્ટ રેટ્સ આર વેરી લો, 4%, 3%, 2%, એટલે એ લોકોને એ પર્સન્ટેજ તો એક્સેપ્ટેબલ છે, પણ ઓવરઓલ ઇન ઇન્ડિયા ઓબ્વિયસલી ધ રિટર્ન્સ વિલ બી મચ હાયર, એન્ડ ઇફ ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, ધ રીટ્સ વેલ્યુ વિલ બી સ્ટીલ સુપીરિયર. ઓકે, મોંઘવારી દર પર ખાસ ભાર રહેશે આનો, પણ લલિતજી આપથી જાણવા માંગશું, ખાસ કરીને રીટ્સ લાવવામાં આવ્યું છે અને ખાસ કરીને હવે એફડીઆઈ લાવવામાં આવ્યું છે, એના જે નિયમ બનાવવામાં આવ્યા છે કે એમાં તમારે અમુક ભાગ અફોર્ડેબલ હાઉસિંગમાં આપવો પડશે, આ મુદ્દાને તમે કઈ રીતના ડેવલપમેન્ટ થતા આગળ જોઈ શકશો? ના, આવી કોઈ કમ્પલ્શન નથી એફડીઆઈમાં કે અફોર્ડેબલ હાઉસિંગમાં કમ્પલસરી કોઈ પર્સન્ટેજ આમ પ્રિસ્ક્રાઇબ કરેલું નથી. અફોર્ડેબલ હાઉસિંગમાં જો એફડીઆઈ આવે તો કોઈ લિમિટેશન નથી, એટલે હમણાં જે મિનિમમ થ્રેશોલ્ડ છે 20,000 મીટર બિલ્ટઅપ એરિયા, કાંક તો $5 મિલિયન, તો અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં આ લિમિટ કાઢી મૂકી છે. પણ એ અફોર્ડેબલ હાઉસિંગ માટે રીટ બહુ આપણે એફડીઆઈ બહુ એટ્રેક્ટિવ હશે આમ દેખાતું નથી, છતાંય એફડીઆઈ રેશનલાઇઝેશન કર્યું છે. એમાં એક પ્રિઝમના બોટમમાં, એટલે નંબર ઓફ પ્રોજેક્ટ ફંડેડ વિલ બી મોર, તો
વધારે કરીને એફડીઆઈ નાનકડા પ્રોજેક્ટમાં આવી જશે, છતાંય આપણે રીટમાં કે એફડીઆઈમાં એક લેજિસ્લેશનની જે એક કોમ્પ્રિહેન્શન જોઈએ, કમ્પ્લીટનેસ જોઈએ, એ નથી. એફડીઆઈમાં બી કંઈક ક્લેરિફિકેશન આવવાની જરૂરિયાત છે અને મોડિફિકેશન આવવાની જરૂરિયાત છે. નહીં તો જે લાર્જર પ્રોજેક્ટમાં જુદા જુદા ફંડ જુદા જુદા સ્ટેજીસ ઉપર જે ફંડિંગ કરતા હોય છે એ હવે પ્રોહિબિટેડ છે. કારણ આમાં સ્પષ્ટ લખ્યું છે કે સેમ ફંડ હેઝ ટુ ઇન્વેસ્ટ એટ ડિફરન્ટ પોઈન્ટ ઓફ ટાઈમ, અને ગ્રીન ફિલ્ડ એટલે પ્રોજેક્ટ પ્લાન પાસ થાય એના 6 મહિનામાં એ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો એના લીધે મારા ખ્યાલથી એફડીઆઈ ટોટલ ઇન્ફ્લો ઓછું થશે વધવા કરતા, કારણ લાર્જર પ્રોજેક્ટ્સમાં એ ફેસિલિટી નીકળી ગઈ છે. તો મારા ખ્યાલથી ગવર્મેન્ટ જ્યારે ફાઇનલ લેજિસ્લેશન બનાવે ત્યારે ઇન્ડસ્ટ્રી સાથે બેસીને એ ફિનિશ કરવું જોઈએ, એ કરતા નથી, એના લીધે એ બધા પ્રોબ્લેમ્સ આવે છે. ઓકે પ્રાણીજી, આ જે ઘોષણાઓ થઈ છે એટલી કાફી છે કે હવે અફોર્ડેબલ હાઉસિંગ આ એક આજના સમયની ખાસ જરૂરિયાત બની ગઈ છે, એવામાં બીજી કઈ ઘોષણાઓની ખાસ જરૂર છે? પહેલા તો આ જે શબ્દ છે એફોર્ડેબલ હાઉસિંગ, તેમાં જ એટલું કન્ફ્યુઝન છે કે ગવર્મેન્ટ એ કોન્સેપ્ટ સમજે જ કે નહીં, લેવાવાળો એ કોન્સેપ્ટ સમજે જ કે નહીં, ડેવલપર એ કોન્સેપ્ટ સમજે જ કે નહીં, લેન્ડર એ કોન્સેપ્ટ સમજે જ કે નહીં, તે જ કોઈને ખબર નથી. કોઈએ ડિફાઈન નથી કર્યું કે એફોર્ડેબલ હાઉસિંગ શું છે. કોઈ કોઈક વાર તમે અમુક ઘોષણાઓ જુઓ છો ત્યારે તમને એમ થાય છે કે હા આ બરોબર છે. લાઈક એક્સિસ બેન્કે હમણાં ઇન્ટરેસ્ટ રેટમાં થોડું કન્સેશન આપ્યું છે અને એ લોકોએ 65 લેખ્સ નક્કી કર્યા છે કે જો 65 લેખ્સ લગીની પરચેઝ વેલ્યુ હોય તો એ લોકો પ્રમાણે એ એફોર્ડેબલ હાઉસિંગમાં બ્રેકેટમાં પડે છે. એટલીસ્ટ કોઈએ એટેમ્પ તો કર્યો છે કે ચાલો આ એફોર્ડેબલ હાઉસિંગ ગણાય. કારણ કે અત્યારે લો કોસ્ટ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગ વચ્ચે ખૂબ જ કન્ફ્યુઝન છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે લો કોસ્ટ હાઉસિંગમાં રિફર કરતા હોઈએ છીએ કે 25 લાખ 30 લાખનું ઘર, જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ ઇઝ અ રિલેટિવ કન્સેપ્ટ. માણસની કમાણી શું છે અને એ કેટલાનું ઘર લેવાનું છે, અને મેં જેમ કીધું પહેલાં તેમ એ 5 ગણું હોય ઇયરલી ઇન્કમ કરતાં તો ઇટ ઇઝ એફોર્ડેબલ. બરોબર છે? એટલે એફોર્ડેબલ ફોર 1 પર્સન ઇઝ વેરી ડિફરન્ટ એફોર્ડેબલ ફોર અનધર પર્સન. એટલે એ જે કન્ફ્યુઝન છે એના કરતાં આપણે જો વેલ્યુ પ્રમાણે જઈએ કે 25 લાખનું ઘર, 15 લાખનું ઘર, 10 લાખનું ઘર, તો વધારે ક્લેરિટી આવશે એવું મારું માનવું છે. હું આ વાત સાથે સહેમત છું. ત્યારે જ ખાસ કરીને લલિતજી આપથી જાણવા માંગીશ કે જે રીતે આપણે પહેલા એક રેલી જોઈ, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં એક ઘર ખરીદતા ગયા, જૂનું ઘર વેચીને સારા જગ્યા પર જે પણ ભાવ હોય એ ભાવમાં લોકો ઘર ખરીદતા ગયા, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછા હતા અને લોન મળી જતી હતી ઇઝીલી અને ઘર ખરીદાઈ ગયું. આજની સિચ્યુએશન એવી નથી. મુંબઈના કે મુંબઈની વાત કરો કે દેશના બીજા પાટનગરોની વાત કરો તો ત્યાં હવે ઘર ખરીદવું એક ટાસ્ક બની ગયું છે. આજે 1 કરોડમાં તમને માંડ ઘર જોવા મળે છે. એવામાં હવે પ્રાઇસીસ ક્યાં જઈને અટકશે? શું પ્રાઇસીસ ક્યાંક ઓછી થઈને મળશે? લોકો માટે ઘર ખરીદવું એક સહેલું કાર્ય બનશે? જો આજે સ્ટેટ ગવર્નમેન્ટ, કોર્પોરેશન એ બધા એની જે બજેટ ડેફિસિટ હશે તો એ રિયલ એસ્ટેટને ટાર્ગેટ કરે છે, અહીંથી પૈસા મળશે તો શું થાય છે? પ્રીમિયમ વધી જાય, ડેવલપમેન્ટ ચાર્જીસ વધી જાય, સ્ટેમ્પ ડ્યુટીના રેટ્સ, રેડી રેકના રેટ વધી જાય, પછી તમારા પ્રોપર્ટી ટેક્સ વધી જાય. એટલે પ્રણયભાઈએ જે કીધું, અફોર્ડેબલ હાઉસિંગ એ વર્ડ છે, એ ફેશન બની ગયું છે. દરેક નેતા અને દરેક બ્યુરોક્રેટ અફોર્ડેબલ હાઉસિંગ ઉપર ઘણો બોલી શકે પણ કરતા કંઈ નથી. અફોર્ડેબલ હાઉસિંગ એટલે અ મેન કેન અફોર્ડ હાઉસ વોટ હી ડિઝાયર્સ એન્ડ ડિઝર્વ વિધિન અ ડિસ્ટન્સ હી કેન ટ્રાવેલ. અને એ ડેફિનેશન વર્લ્ડવાઇડ જે છે એન્યુઅલ ઇન્કમના 3 થી 3 ટાઈમ્સ, ઇન્ડિયામાં આપણે ડેફિનેશન રાખી છે એન્યુઅલ ઇન્કમના 5 ટાઈમ્સ. પણ અફોર્ડેબલ હાઉસિંગ થશે કેવી રીતે એની જે એક એક્સરસાઇઝ કરવી જોઈએ ગવર્મેન્ટને, અને મારા ખ્યાલથી હવે 7 મહિનાનો ટાઈમ નીકળી ગયો છે અને 2022 સુધી આ જો હાઉસિંગ ફોર ઓલ નો જે બ્રીદ વાક્ય છે ભાજપનો અને આ ગવર્મેન્ટનો
એ જો પૂરું કરવા માંગતા હશે તો હવે સ્પીડ ઓફ થોટ ના રીતે કામ કરવું જોઈએ. અને પહેલે તો અફોર્ડેબલ હાઉસિંગ ડિફાઈન કરીને એને પાંચ ટાઈપના રિફોર્મ્સ જે જોઈએ એ કરવા પડશે. કારણ આજ અપ્રુવલમાં છે 3-3 વર્ષો જાય છે, 40% કોસ્ટ તો એ અપ્રુવલના લીધે વધી જાય છે. ટેક્સ છે, ફિસ્કલ અને બેન્કિંગ રિફોર્મ છે. તો આપ અને એફએસઆઈનો આજ આપણા ઇન્ડિયામાં ટેબુ છે કે એફએસઆઈ વધારવું નથી. એફએસઆઈ ઓન ધ કન્ટ્રી, મને બહુ સારી વાત હમણાં એક સંભળાઈ કે ન્યુયોર્ક ઇઝ ગ્રીન સિટી. કારણ ન્યુયોર્ક એ હાઈરાઈઝ કરીને બધી સગવડ જે છે, માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ થોડાક એરિયામાં એ સમાઈ ગઈ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સ્ટ્રોંગ છે. તો આપણે આ કન્સેપ્ટ ક્યારે લાવશું અને એ લેન્ડ કોસ્ટ જે બિલ્ટઅપ ઉપર પ્રોરાટા જે ડિવિઝન જોઈએ આજે બહુ હાઈ છે, કારણ આપણા ત્યાં એફએસઆઈ બહુ ઓછું છે. તો આ બધી એ કન્સેપ્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ થી સ્ટેટ ગવર્મેન્ટ, કારણ લેન્ડ સ્ટેટ ગવર્મેન્ટનો સબ્જેક્ટ છે, તો સ્ટેટ ગવર્મેન્ટને બરોબર ટ્રેન કરીને, એજ્યુકેટ કરીને અને કેરેટ એન્ડ સ્ટિક પોલિસી વાપરીને આ બધું કન્ટ્રી વાઇડ આ કન્સેપ્ટ અફોર્ડેબલ હાઉસિંગમાં લાવવું જોઈએ અને એક્શન એ પ્રમાણે લેવી જોઈએ. પ્રણયજી, અહીંયા એક ખાસ વાત આવે છે, જે રીતે આપણે વાત કરી એમાં એક નવો મુદ્દો જોવાતો જાય છે કે હવે ઈ કોમર્સ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, ડેવલપર્સ બિલ્ડર્સ પોતાની સાઇટ ડેવલપ કરી રહ્યા છે અને હવે ઓનલાઈન ફ્લેટ્સ વેચવાનો એક ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. શું 2015 માટે રિયલ્ટી સેક્ટર માટે આ એક નવો ટ્રેન્ડ હશે, જે રીતે આપણે અત્યારે પૂર્વાંકરા ટાટા હાઉસિંગમાં જે રીતે જોયું કે ઓનલાઈન ફ્લેટ્સ વેચાયા છે, આ કેટલા યોગ્ય છે અને કેટલું વાયેબલ છે? મારા ખ્યાલથી પેરેલલ ચેનલ તરીકે એ બહુ જ સારી ચીજ છે, પણ મારા એક્સપિરિયન્સમાં મને અત્યાર લગી એવો એકે માણસ મળ્યો નથી જે પોતાનું ઘર જોઈને નહીં લે. એને જોવું છે, એને ફીલ કરવું છે, કઈ બાજુથી પવન આવે છે, કઈ બાજુથી સૂરજ આવે છે, એ બધું જોઈને એ લેવાનો છે. આજે એક ઘર લેવું એટલી નાની ચીજ નથી. જો ઇન્વેસ્ટર હશે તે ઈ કોમર્સમાં ચોક્કસ થોડા પૈસા લગાવશે, કારણ કે એના માટે તો એક સ્પેક્યુલેશન છે. પણ જે એક્ચ્યુઅલ યુઝર છે તે મારા ખ્યાલથી થોડું વેઇટ થશે, એ ઘર જોશે, ફીલ કરશે, બે ચાર જણને કન્સલ્ટ કરશે અને પછી લેશે. એટલે આ એક ચેનલ ઓપન થઈ છે, તે પેરેલલ ચેનલ તરીકે બરોબર છે, પણ ઇટ વિલ નેવર રિપ્લેસ ધ એક્ચ્યુઅલ ફિઝિકલ બાઈંગ. ઓકે, ત્યારે જલાલીજી આપથી જાણવા માંગીશ કે હવે 2015 આવી રહ્યું છે, કેટલા સારા ડેવલપમેન્ટ, કેટલા સારા સમાચાર રિયલ્ટી સેક્ટરમાં જોવા મળશે? જો ત્રણ વાતો છે. એક, હવે જે પૈસાનો ફ્લો છે એ સ્ટોક માર્કેટ તરફ છે, ત્યાંથી લોકો એક્ઝિટ લેવા હવે લેવાનું શરૂ થશે, આમ આપણે ઈચ્છીએ છે. કારણ રિયલ એસ્ટેટ માર્કેટ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનેટ ટુ સ્ટોક માર્કેટ. જાણે કે ઇકોનોમી જો સારી હશે તો સ્ટોક માર્કેટ બી ચાલશે અને રિયલ એસ્ટેટ બી ચાલશે. પણ હમણાં ઇન્ડિવિજ્યુઅલ્સ, એ એમ્પ્લોઈડ માણસ જે 1,00,000 રૂપિયાની સેવિંગ હશે એ બી હવે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. તો ત્યાંથી જ એકવાર પ્રોફિટ બુકિંગ શરૂ થાય એટલે એ રિયલિટીમાં થોડુંક બૂસ્ટર મળશે. બીજું, બજેટમાં શું રિફોર્મ આવે છે. અને ત્રીજું, ઇન્ટરેસ્ટ રેટ. હવે ઇન્ટરેસ્ટ રેટમાં એક મિથ છે કે ઇકોનોમિસ્ટ બધા કહે છે કે બાવા તમે ઇન્ફ્લેશન કંટ્રોલમાં કરશો ત્યારે ઇન્ટરેસ્ટ રેટ આપને ઓછા કરશે. મને ખબર નથી, હું કઈક ઇકોનોમિસ્ટ જોડે વાત કરું છું ત્યારે આમ જણાય છે ભારતની નીડ, અને હું રિલેટ કરું છું એ જ ટાઉન પ્લાનિંગ એક્ટ જે છે આપણા ઇન્ડિયામાં ઘણા સ્ટેટ્સમાં એ ગોલ છે. તો એ ફિલોસોફી ઉપર હવે નવી અર્બન ડેવલપમેન્ટ થવાની નથી. એ જ પ્રમાણે ઇકોનોમિસ્ટ ઓલ્સો હેવ ટુ રીઇન્વેન્ટ એન્ડ વોટ ઇઝ નીડેડ ફોર કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા, વેધર ઓનલી ઇન્ફ્લેશન કંટ્રોલ કેન ટ્રિગર ઇન્ટરેસ્ટ રેટ રિડક્શન. ધીસ ઇઝ સમથિંગ વિચ વી નીડ ટુ થિંક ઓફ. પણ ઇન્ટરેસ્ટ રેટ સબસ્ટેન્શિયલી ઓછા થવા જ જોઈએ. 7.5% એક એક્સેપ્ટેબલ લિમિટ એ કહેવાય. કારણ કે જે 5નો મલ્ટિપલ, એન્યુઅલ ઇન્કમના 5નો મલ્ટિપલ હતું એ જ્યારે ડિફાઈન કર્યું છે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ 7% ઉપર હતા. હવે જ્યારે 10% અને 10.25% નો ઇન્ટરેસ્ટ રેટ ઉપર
પછી મલ્ટીપ્લાઇંગ ફેક્ટર વિલ બી નો વેર જસ્ટિફાઈડ. એટલે જો ઇકોનોમી ચલાવવી હશે, હાઉસિંગ માર્કેટ ચલાવવી હશે, લોકોને ઘર આપવા હશે, ભલે અફોર્ડેબલ કે કોઈ બી કેટેગરીમાં, ઇન્ટરેસ્ટ રેટ ઓછા થવા જ જોઈએ. અને મને આશા છે કે બજેટ અને ફેબ્રુઆરીમાં નેક્સ્ટ મોનેટરી પોલિસી બી છે, તો ફેબ્રુઆરી શુડ બી અ ગુડ મંથ ફોર અસ એઝ અ ટ્રિગર. મને એક દેખાય છે દિવાળી વિલ બી અ બૂમ ટાઈમ ફોર રિયાલિટી. હોપફુલી. ત્યારે જ પ્રણયજી ટૂંકમાં આપથી એક વ્યૂ લેવા માંગીશ કે અગર હું નવું ઘર લેવા માંગુ છું તો 2015 મારા માટે કેવું રહેશે? 2014 થી તો સારું હશે જ, એટલું તો હું ચોક્કસ કહી શકીશ. હવે તમે જો ઘર લેવાના હો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે થાય છે ડેવલપ તેને ધ્યાનમાં રાખજો, કારણ કે કનેક્ટિવિટી હશે તો જ એ રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ સારું ફળ આપશે એવું મને લાગે છે. આપણે 100 સ્માર્ટ સિટીઝની બી વાત કરીએ છીએ, એક વર્ષમાં તો નથી થવાનું, પણ જો 4-5 વર્ષમાં બી એનાથી અડધું બી થાય તો ઘણો જ ફરક પડે એવું છે. આમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાળો છે તે ઘણો જ મોટો છે, કારણ કે આપણે જોયું છે કે જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું છે ત્યાં ત્યાં નવું ડેવલપમેન્ટ શરૂ થયું છે. એટલે જો તમે ઘર લેવાના હો અને એવી રીતે લો કે એક નવું, ધારો કે રેલવે લાઈન આવે ત્યાં આગળ લો, કે જ્યાં આગળ ટ્રાન્સ હાર્બર બ્રિજ આવે ત્યાં આગળ લો, તો મારા ખ્યાલથી એનું એપ્રિસિએશન, એની યુઝફુલનેસ બધું જ સારું રહેશે. ચોક્કસ. ત્યારે જ ખાસ કરીને આ બધી વસ્તુનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. ત્યારે જ આપ સૌ કોઈ નવું ઘર લ્યો અને એમાં એ ઘર તમને ફળદાયી નીવડે એવી જ 2015 માટે સીએનબીસી બજાર તરફથી શુભેચ્છાઓ. અને લલિતજી, નિરંજનજી અને પ્રણયજી, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ત્યારે જ આગળ જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.